જાણો છો ને? પ્લીઝ કયા વિડીયોમાં આપણો કયો પાર્ટ અધૂરો રહી ગયો હતો કોને ખબર છે? બોલો. હા, પાર્ટ 21, પાણી બચાવવું, બરાબર ને? તો આજે આપણે આ પાઠને આગળ સમજવાના છે. તો ચાલો આપણે પાઠને સમજીએ. ફ્રેન્ડ્સ, મધુની જેમ જ સરોજ નામની પણ એક છોકરી છે, તો તેના ઘરમાં પણ પાણીની તંગી અનુભવાય છે. તે રામનગરમાં રહે છે. દિવસમાં માત્ર અડધો કલાક જ તેના ઘરે પાણી આવે છે. તે વિસ્તારના બધા લોકો એક જ નળ ઉપરથી પાણી મેળવે છે. શું તમે વિચારી શકશો કે એને શું અગવડ થતી હશે? કોણ કહેશે મને? બોલો, ચાલો અડધો કલાક જ પાણી આવે અને એ પણ એક જ નળ હોય છે અને ત્યાંના વિસ્તારના બધા જ લોકો એ નળે પાણી ભરવા માટે જાય છે, તો શું અગવડ થતી હશે? કોણ કહેશે મને? બોલો. હા, બરાબર છે. આપણે જોઈ ગયા કે ભાઈ જે પાંગાડી બધા પાણી ભરવા માટે આવે તો એ લોકો શું કરે? ધક્કામુક્કી કરે, પછી કેટલીક વખત એમાં લડાઈ ઝઘડો પણ થઈ જાય, બરાબર ને? કેટલીક વખત એ લોકો જે માટલા લઈ જાય એ પણ ફૂટી જાય. તો આવી બધી ઘણી બધી અગવડો પડે છે અને કેટલીક વખત તો અડધો કલાકમાં પાણી ચાલ્યા જાય અને લાઈન બહુ બધી હોય, લાઈનમાં ઊભું રહેવાનું હોય પાછું લોકોએ, અને લાઈન બહુ બધી હોય અને પાણી ચાલ્યા જાય તો પછી ઘણા બધા લોકોને તો પાણી પણ મળતું નથી. તો આ ઘણી બધી અગવડો ત્યાં ઘણી પડે છે. ફ્રેન્ડ્સ, પછી હું તમને એક સવાલ કરું છું કે પાણી ન જ હોય તો શું અગવડ પડે આપણને? બોલો કે આપણે તો પણ પાણી આવતું જ નહીં હોય તો આપણને શું તકલીફ પડે? હા, પહેલાં તો આપણે રાંધી જ નહીં શકીએ, બરાબર ને? મમ્મી રસોઈ નહીં બનાવી શકીએ, આપણે નહીં ન શકીએ દરરોજ. પછી પીવાનું પાણી પણ આપણે સાચવીને વાપરવું પડે. પછી ઘરના બધા કામોમાં પાણીની અગવડ પડે. પછી આપણા ઘરે જે વનસ્પતિ નાના નાના છોડવા ઉગાડેલા હોય તો એને પણ પાણી પાવું પડે ને? તો પછી આપણે એને પણ ક્યાંથી પાણી પાઈએ જો પાણી જ નહીં આવતું હોય તો, બરાબર ને? એટલે ઘણી બધી અગવડો આપણને પડે છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, માપો અને લખો કેટલી વારે ભરાશે તે આપણે જોવાનું. અહીંયા એક નંબરમાં આપ્યું છે કે એક ચમચી કેટલા ટીપાથી ભરાશે. તો ફ્રેન્ડ્સ, તમારે કરવાનું છે, બરાબર, એક એક ટીપું ચમચીમાં નાખતા જવાનું છે અને કેટલા ટીપાથી ચમચી ભરાશે તે તમારે જોવાનું છે. પછી બે નંબરમાં બાજુમાં આપ્યું છે કે એક વાટકી કેટલી ચમચીથી ભરાશે. હવે ફ્રેન્ડ્સ, તમારે છે ને એક ચમચી ભરીને વાટકી ભરવાની છે. એક ચમચી લઈને વાટકી ભરવાની, પછી બીજી ચમચી, એટલે તમારે આ રીતે કરવાનું છે. તો વાટકી કેટલી ચમચીથી ભરાશે તે તમારે નોંધવાનું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, 3 નંબરમાં આપ્યું છે કે એક ટબ કેટલી વાટકીથી ભરાશે. હવે ફ્રેન્ડ્સ, જે નાવાનું ટબ હોય તે તમારે લેવાનું અને એને વાટકીથી ભરવાનું. કેટલી વાટકીથી ભરાશે તે તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી છે કે એક ડોલ કેટલા ટબથી ભરાશે. તો હવે તમારે ડોલને ટબે ભરવાનું છે. તો કેટલા ટબથી ડોલ ભરાય છે એ તમારે અહીંયા લખવાનું છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ઓનલાઈન ક્લાસ લઈશું ત્યારે હું તમને આ બધા જ પ્રશ્નો પૂછીશ કે તમે ટીપે ચમચી કેટલા ટીપાથી ભરાય, પછી ચમચીથી વાટકી કેટલી ચમચીથી ભરાય, પછી ટબ છે કેટલી વાટકીથી ભરાય અને ડોલ કેટલા ટબથી ભરાય, તે બધું જ હું તમને પૂછીશ. તમારે એનો આન્સર રેડી રાખવાનો છે. આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરે કરવાની છે. બાર મિત્રો, અહીંયા બીજો એક પ્રશ્ન આપ્યો છે કે વિચારો અને લખો. તો એમાં એક આપણને સવાલ આપ્યો છે કે વિચારો કે ટીપે લીક થાય તો કેટલું પાણી બગડે. એટલે જુઓ, અહીંયા એક નળ આપ્યો છે તો તેમાં પાણી ટીપે પડે છે. તો આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે જો આવી રીતના નળમાંથી પાણી ટીપે લીક થાય તો કેટલું પાણી બગડે. ચાલો, કોણ કહેશે મને? બોલો. બોલો, કોણ કહેશે? હા, બરાબર છે કે જે રીતે ટીપે સરોવર ભરાય તો તે રીતે ટીપે પાણી લીક થાય તો ઘણું બધું પાણી વેરફાય છે અને પાણી બગડે છે. તો આ રીતે લીક થતું પાણી ગટર અથવા રસ્તા પર વહી જાય તો કોઈના ઉપયોગમાં આવતું નથી, બરાબર ને? અને ફ્રેન્ડ્સ, જો આપણા ઘરમાં કે જાહેર નળમાં આવી રીતના પાણી ટપકતું હોય તો રોજનું લગભગ 4-5 ડોલ પાણી વેરફાઈ જાય છે, બરાબર ને? જો કોઈ વખત ધ્યાન કરજો. ફ્રેન્ડ્સ, અહીં આપણને એક પ્રશ્ન આપ્યો છે કે પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય છે. ચલો વિચારો બધા મને એક પછી એક કહો. ચલો કે આપણે પાણીને કઈ રીતે બચાવી શકીએ?
બોલો ચાલો જો કોણ કહેશે? હા, પહેલાં તો નળ, જે નળમાંથી આપણે પાણી ભરીએ છીએ, તો આપણે જે નીચે ડોલ મૂકેલી છે એ ડોલ ભરાઈ જાય એટલે આપણે તરત નળને શું કરવો જોઈએ? હા, બંધ કરવો જોઈએ. પછી જો આપણા ઘરે તપકતો નળ હોય તો એને ઝડપથી રિપેર કરાવવો જોઈએ, કેમ કે ટીપે 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 કેટલું બધું પાણી વહી જાય છે. ત્યાર પછી આપણે બ્રશ કરતા હોઈએ કે તમારા ઘરના વડીલો જ્યારે જેન્ટ્સો દહી કરતા હોઈએ તો ત્યારે પણ આપણે નળને ત્યારે બંધ રાખવાનો, અને જ્યારે આપણને પાણીની જરૂર પડે ત્યારે જ આપણે નળને ચાલુ કરવો જોઈએ. ત્યાર પછી આપણને નહાવા માટે એક ડોલની જરૂર હોય તો એક ડોલનો જ ઉપયોગ કરવાનો. પછી વધારે પાણી લઈને પછી આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. અને સૌથી વધારે ફુવાળાનો ઉપયોગ તો કરવો જ જોઈએ, કારણ કે એનાથી આપણું બહુ બધું પાણી બગડી જાય છે, બરાબર ને, વ્યસ્ત થઈ જાય છે એના માટે. ત્યાર પછી બીજું શું આવી શકશે? કોણ યાદ કરે છે? બોલો બોલો જલ્દી જલ્દી. હા, બરાબર છે. ત્યાર પછી મમ્મી વાસણ કે કપડાં ધોયા પછી જે પાણીનું વધે છે તો એ પાણીને આપણે ફૂલ છોડને આપવું જોઈએ, ઝાડવામાં રહેવું જોઈએ, જેથી પાણીનો બગાડ એ પાણી એને મળી શકે અને આપણું પાણી પણ ચાલ્યું જાય નહીં, પાણીનો આપણે બગાડ કરી શકીએ નહીં. માટે ત્યારબાદ સૌથી મહત્ત્વનો મુદ્દો તો શું આવી શકે ફ્રેન્ડ્સ? કોણ કહેશે? હા, કે આપણને ગ્લાસમાં જેટલું પાણી પીવાવાથી જોઈતું હોય ને એટલું જ પાણી લેવાનું. આખો ગ્લાસ આપણે શું કરીએ? આખો ગ્લાસ પાણી ભરી લઈએ, થોડુંક પી અને થોડુંક ધોળી મૂકીએ, તો એવું નહીં કરવાનું. પહેલાં આપણે અડધો જ ગ્લાસ પાણી લેવાનું. જો આપણી તરસ છીપાઈ જાય તો બીજું પાણી લેવાનું નહીં, અને જો આપણને લાગે કે અડધા ગ્લાસમાં આપણી તરસ નહીં છીપાય તો થોડેથી પાછું થોડું પાણી પીને પી લેવાનું. પરંતુ આપણે એવું નહીં કરવાનું કે આખો ગ્લાસ પાણી ભરીને અડધું પીને અડધું ધોળી લેવાનું, એવું કરવું જોઈએ નહીં. એનાથી પણ પાણીનો બગાડ થઈ શકે છે. અને ફ્રેન્ડ્સ, બીજું તો એ પણ આવી શકે કે જે વરસાદનું પાણી ગટરમાં વહી જાય ને, તમે જોતા હશો, હા, તો વરસાદના પાણીને આપણે ગટરમાં જતું અટકાવીને કોઈ ટાંકી બનાવી દેવાની આજુબાજુ મોટી, બરાબર ને, તો એમાં આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે પાણી બચાવવાના ઘણા બધા રસ્તાઓ આપણે વિચારી શકીએ છીએ અને આપણે તે અપનાવવા પણ જોઈએ. ફ્રેન્ડ્સ, તમે ઘણી બધી જગ્યાએ પાણીનો બગાડ થતો જોયો જ હશે, એવા જાહેર સ્થળ, એવા સ્થળોના નામ પણ તમને ખબર જ હશે, ખબર છે ને? તો ફ્રેન્ડ્સ, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે વિચારવાનો છે કે તમે કઈ કઈ જગ્યાએ પાણીનો બગાડ થતો જોયો છે. અને ફ્રેન્ડ્સ, જો હવે પછી તમે આવું જો ને પાણીનો બગાડ થતો, કે કોઈ નળ ચાલુ રાખીને પેલું પાણી ઉભરાયા કરતું હોય, કે કોઈ નળ બંધ કરવાની, તમારા ઘરમાં પણ એવું થતું હશે કે નળ બંધ કરવાનું કોઈ રહી જાય તો આપણે બીજાને ફોન કરવા કરતાં આપણે જ જઈને પહેલાં બંધ કરી આવવાનું, બરાબર ને? જ્યારે પણ આપણને આવો પાણીનો બગાડ થતો દેખાય છે તો આપણે ત્યારે તેને રોકવાનો પ્રયત્ન કરીશું. વિચારો અને કહો. ફ્રેન્ડ્સ, અહીંયા આપણને સૂચના આપી છે કે નીચે આપેલા ચિત્ર જુઓ, ચર્ચા કરો. શું આપણે કોઈ એક કામમાં વાપરેલું પાણી બીજા હેતુ માટે વાપરી શકીએ છીએ? તો ફ્રેન્ડ્સ, જુઓ પહેલાં ચિત્રમાં તમને શું દેખાય છે? હા, એક સ્ત્રી પાણી માટે દૂર સુધી જવું પડે છે, બરાબર, ચાલતી ચાલતી જાય છે એક સ્ત્રી, એટલે કે પાણીની તંગી જોઈ શકાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજા ચિત્રમાં આપણને જોવા મળે છે કે ખાટલા પર બેસીને એક સ્ત્રી સ્નાન કરી રહી છે, એટલે કે નાહી રહેલી છે. અને ખાટલાની નીચે તમને શું દેખાય છે? હા, એક વાસણ દેખાય છે, બરાબર ને? એ સ્ત્રી એક વાસણ રાખેલું છે જેમાં જે એરી એ સ્ત્રી સ્નાન કરે છે એનું પાણી ભેગું થાય છે. આમ અહીં પાણીની તંગીને કારણે સ્નાન કરેલા પાણીને ભેગું કરીને તેનો બીજો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ત્રીજા ચિત્રમાં એક સ્ત્રી છે એ પોતાના સ્નાન કરેલા પાણીથી, જે પાણી વહેતું ને સ્નાન કરતું, પેલું વાસણની અંદર પાણી ભેગું થયેલું ને, હા, તો એ પાણીથી તે પોતાના પાલતું પ્રાણી એટલે કે ગાય, કયું પ્રાણી દેખાય છે આપણને? હા, ગાય. તો તેને નવડાવે છે. અને ફ્રેન્ડ્સ, જુઓ કે નવડાવેલું પાણી ક્યાં જાય છે? જે ગાયને પાણી નવડાવે છે, ગાયને પાણીથી, તો એ પાણી ક્યાં જાય છે? હા, જુઓ, ત્યાં જે એમણે છોડ અને ઝાડ જે રોપેલા છે, છોડવા નાના નાના દેખાય છે ને, હા, તો એમણે જે ગાયને નવડાવે છે તે પાણી સીધું છોડ અને ઝાડને મળે છે. તો આ રીતે ગાયને બગીચાની બાજુમાં ઊભી રાખીને નવડાવે છે. તો ફ્રેન્ડ્સ, આ ચિત્ર આપણને એ દર્શાવે છે કે એક હેતુ માટે વાપરેલું પાણી કોઈ બીજા હેતુ માટે વાપરીને આપણે પાણી બચાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે વિચારવાનું છે કે આ રીતે જો આપણે પાણી એક કરતાં વધારે કામમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ, તો તે તમારે આ પ્રશ્નનો જવાબ તમારે વિચારવાનો રહેશે. ફ્રેન્ડ્સ, તમે પાણીનો ફરીથી આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ તો તેના વિશે હમણાં તમે જાણ્યું, બરાબર ને? પાણી બચાવવાની પદ્ધતિ તમે જાણી.
તો લોકો આવી પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરી શકે છે? તો કે જ્યારે એ લોકોને પાણીની તંગી પડતી હોય તો ત્યારે જ એ લોકો આ રીતે પાણીનો બચાવ કરવાની પદ્ધતિને એ લોકો અપનાવી શકતા હોય છે. પરંતુ જ્યાં ખૂબ જ પ્રમાણમાં પાણી મળતું હોય તો ત્યાં ત્યાંના લોકો આવી પ્રવૃત્તિ કરે નહીં કરે. જ્યાં પાણીની તંગી પડતી હોય તો ત્યારે જ એ લોકો પાણી બચાવવાની પ્રયત્ન કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારો કે જો દુનિયામાં બધા જ લોકોને પાણી મળે તો શું થાય? કોણ કહેશે મને, બોલો? બધાને જ પાણી મળી રહે તો? હા, બરાબર છે. ફ્રેન્ડ્સ, હમણાં આખી દુનિયામાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ પાણીની તંગી પડતી હોય છે. ઘણા લોકોને તો પીવા માટે પાણી મળતું નથી. કામ કરવા માટે તો જવા દો, પરંતુ પાણી પીવા માટે પણ ઘણા બધા લોકોને મળતું નથી. ફ્રેન્ડ્સ, આપણા ગુજરાતની અંદર જ કચ્છ અને સૌરાષ્ટ્રના રણ પ્રદેશમાં પણ આવી સ્થિતિ છે. એ લોકોને પાણી મળતું નથી. એ લોકો ખૂબ જ સાચવીને પાણી વાપરે છે. જો દુનિયામાં બધા જ લોકોને પાણી મળી જાય તો ફ્રેન્ડ્સ, ઘણી બધી જે તકલીફો છે, ઘણા બધા દુઃખ છે આપણા, તે એકદમ સોલ્વ થઈ જાય. બરાબર ને? એટલે આ બધી મુસીબતોનું જળ પાણી છે. એટલે આપણે પાણીનો બગાડ નહીં કરીએ તો, એટલે જો પાણી બધાને મળતું થઈ જાય તો ઘણા બધા બધા પ્રોબ્લેમ આપણા સોલ્વ થઈ જાય છે. બરાબર? ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ઘણા બધા માણસો, પશુ પક્ષીઓ, બરાબર ને, પાણી વગર તરવડે છે અને છેલ્લે મૃત્યુ પણ પામે છે. ફ્રેન્ડ્સ, જો બધા જ લોકોને પાણી મળે દુનિયામાં તો ત્યાર પછી પણ આપણે પાણી બચાવવાના ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ. આપણે પાણીને વેડફવું જોઈએ નહીં, ગમે તેમ એનો બગાડ કરવો જોઈએ નહીં. પછી વૃક્ષો ઉગાડવા જોઈએ, બરાબર ને, પર્યાવરણને બચાવવું જોઈએ. તો આ રીતે આપણે પાણીને, જો દુનિયાના બધા જ લોકોને પાણી મળે તો બધા જ ખુશ થઈ જાય અને બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે. બરાબર? તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા પાઠ સાથે.